हेलो फ्रेंड्स, विद्यार्थी मित्रों, शिक्षक मित्रों अने वाली भाई बहनों, धोरण छ इंग्लिश सेम वन यूनिट वन नो आ आपणो 11मो वीडियो छे अने अहीं आपणे एक्टिविटी नंबर 11 करवाना छे। जुओ एक्टिविटी नंबर 11। हवे एमां सूचना आ रीते छे, तमारा परिवारना सभ्यो विशे नीचे प्रमाणे विगत नोटो। टेबल ने समझी ले। टेबल मा आ कॉलम नंबर एक, कॉलम नंबर बे, कॉलम त्रण, त्रण कॉलम आप्या छे। प्रथम कॉलम मा हू एटले के फेमिली मेम्बर्स विशेनी माहिती मेळवानी छे। एमा हू, हू मा बे बाबत, एक आपणा रिलेशन पर हू प्रश्न आपणे नाम जाणवा माटे पूछता होईए, एटले हू प्रश्न पूछवानो અને નામ જાણવા। દાખલા તરીકે મધર, વોટ ઇઝ યોર નેમ, એમ પ્રશ્ન પૂછો અને મધર કહેશે મોના, મોના બેન જે લખવું હોય તો મળી જાય। હવે એમની બર્થ ડેટ આપણે જાણવી છે, તો બર્થ ડેટ માટે વેનથી પ્રશ્ન, એટલે ટાઈમ જાણવા વેનથી પ્રશ્ન પૂછાય। વોટ ઇઝ યોર બર્થ ડેટ, તો 3rd February 1990। એ જ રીતે ટાઈમ જાણવા, બર્થ ડેટ જાણવા પ્રશ્ન પૂછો, એ જ રીતે હવે બર્થ પ્લેસ જાણવા માટે તો વેરથી પ્રશ્ન પૂછાય, વેર ઇઝ યોર બર્થ પ્લેસ, તો કહી શકાય માનો કે સુરત। તો અહીંયા એક રૂમમાં એક વિગત મેં તમને ભરી નાખી, એના પ્રશ્નો ઉથી પૂછી પહેલી કોલમ, વેનથી પૂછી બીજું કોલમમાં, અને વેરથી પૂછી ત્રીજા કોલમમાં। એ જ રીતે હવે ફાધર, તો દીપકભાઈ, તો એમને એ જ પ્રશ્ન પૂછો, તમે પ્રશ્ન પૂછો નામ લખો। એ જ રીતે બ્રધરને પ્રશ્નો પૂછો ત્રણ, અને આ ત્રણેય વિગત લો। સિસ્ટરને પ્રશ્નો પૂછો અને ત્રણેયની વિગત, દાદા દાદી અને એ સિવાયના પણ કોઈ રિલેટિવ્સ હોય, બીજા અંકલ છે, આંટી છે, એમનો પણ તમારે બધું હોય તો તમે ટેબલ મોટું બનાવી અને વિગત મેળવી છે। આ પ્રશ્નો જ્યારે તમે પૂછો ત્યારે તમારે એમને બે રીતે પ્રશ્ન, એક જો ભણેલા ન હોય કે જાણતા ન હોય અંગ્રેજી, તો એમને તમે ગુજરાતીમાં પણ પૂછો તમારું નામ શું, અને સાથે સાથે અંગ્રેજી પ્રશ્ન બોલો, હુ ઇઝ યોર ફાધર, હુ ઇઝ યોર મધર, આ રીતે પ્રશ્ન પૂછો અને નામ મળશે। વેન વોઝ હી બોર્ન, વેર વોઝ હી બોર્ન, આ ગુજરાતીમાં પૂછો, પહેલો અંગ્રેજીમાં પૂછો પછી ગુજરાતીમાં, એ ગુજરાતીમાંથી તમને માહિતી આપવા એ તમે ટેબલમાં અંગ્રેજીમાં, આમ ટેબલ પૂર્ણ કરો। તમે આ રીતે બીજા પ્રશ્નો પણ પૂછી શકો કે વોટ વોઝ ધ એજ ઓફ યોર ફાધર ઇન 2008, 2008માં કેટલી એજ હતી। હવે અહીંયા એટ ના બદલે આપણે 2020 રાખીએ અથવા 21 રાખીએ તો પણ 20 રાખો, કારણ કે વોટ વોઝ ધ એજ ઓફ યોર ફાધર ઇન 2020, એ જ રીતે વેર વોઝ યોર બ્રધર ઓર સિસ્ટર બોર્ન, વેર વોઝ યોર મધર બોર્ન, તો આટલા સ્ટેપ છે આપણે આ લિસ્ટમાં પ્રથમ કોલમમાં સંબંધો લખવા, પછી હું પ્રશ્ન પૂછી નામ જાણે અને લખવા, વેન પ્રશ્ન પૂછી બર્થ ડેટ લખવી, વેર પ્રશ્ન પૂછી અને બર્થ પ્લેસ, ત્યારબાદ જોડીમાં કામ, અને જોડીમાં કામ કરતા આ પ્રશ્નો પૂછી અને તમે એનો જે કંઈ જવાબ આવે એ અહીંયા બતાવીશ। તો આમ પ્રશ્નોની પ્રેક્ટિસ કરી, પાંચ પ્રશ્નો પૂછી પેરમાં અને તમે અહીં વિગત લખો। નેક્સ્ટ સ્ટેપ છે કે તમારે તમારા મિત્ર વર્ગ સમક્ષ ઊભા થઈ અને આ વિગત તમારે આપવાની, તમારી માહિતી આપી શકો કે માય ફાધર એન્ડ મધર્સ, અહીં એક એક્ઝામ્પલ, જો સરખી હોય તો આ લખી, માય ફાધર, ફાધર્સ એન્ડ
योर फादर्स वर बोर्न एट द सेम प्लेस। बन्ने ने तुलना कर दो, इज रीते फादर नु छे माय फादर एंड मदर वर बोर्न एट द सेम प्लेस। आम वाक्यो बनावाना छे। એટલે મિત્રો ફરીથી યાદ કરાવો કે તમારે પ્રવૃત્તિઓ કરવાની છે, આ ટેબલની માહિતી આ પ્રશ્નો પૂછીને મેળવવાની, ત્યારબાદ બીજો તબક્કો આ માહિતી પૂછી અને અહીંયા સામે લખવાની, ત્રીજો તબક્કો આ માહિતી છે એ તમે અહીંયા લખી અને એક એક્ઝામ્પલમાં લખ્યું છે એવી રીતે વધુ માહિતી લખી શકો, વર્ક સમક્ષ એને રજૂ કરો। મિત્રો મજા આવશે માહિતી મેળવવાની અને બોલવાની પણ એક તક મળશે। મિત્રો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો અને ફરીથી પધારજો, પુનઃ પધારજો। આજે બાય બાય।